समझ्या पछी मित्रों हवे सिक्का विषे समझिए। तो एमो सिक्का माटे जे उदाहरणनी अंदर उदाहरण एक छे चोपड़ीमां, तो एना विषे समझिए। जो सिक्काने एक वार उछाळवामां आवे त्यारे छाप मळवानी संभावना शोधो तथा कांटो लट्टी मळवानी संभावना शोधो। बराबर, आ तमने अंदर रकम आपेलुं छे। हवे सिक्काने मात्र एक ज वार उछाळवानो छे, एटले एक ज वार उछाळीए आपणे सिक्को હોય, એક રૂપિયાનો હોય, બે રૂપિયાનો, પાંચ રૂપિયાનો, તો એના ઉપર છાપ અથવા કાંટો બેમાંથી એક જ ઘટના હોય, બરાબર, એટલે એક જ વાર ઉછળે એટલે બંનેમાંથી એક ઘટના બની શકે અને કુલ ઘટનાઓ બે બનવાની સંભાવના હોય છે। તો અહીં આપણે છાપ મળે તે ઘટના ઈ લઈશું, તો ઘટના ઈને સાનુકૂળ પરિણામો તરીકે લઈએ તો આવા આપણે છાપ મળે એની ઘટના એક આવશે અને કુલ ઘટનાઓ બે છે। તો પી ઓફ ઈ એટલે પી અહીંયા છાપ બરાબર છાપ મળવાની સંભાવના કોષમાં એ રીતે લીધેલું છે। ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા, તો એક છેદમાં બે આનો જવાબ આવશે। એ જ પ્રમાણે માનો કે કાંટો મળે તેને આપણે ઘટના એફ તરીકે લઈશું, તો કાંટો એટલે ટી, તો ટી મળે એવી સંભાવનાની શક્યતા એક છે। તો એમાં પણ આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ, પી ઓફ એફ એટલે પી કાંટો મળે એના માટે બરાબર એફને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા, તો જવાબ આવશે એક છેદમાં પડીનું ઉદાહરણ નંબર 9। એની અંદર આમાં પણ સિક્કા આધારિત છે। હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે, તો કહો એક રૂપિયાનો હોય કે બે રૂપિયાનો કે બીજો ગમે તે, તો તે ઓછામાં ઓછી એક છાપ એટલે કે એચ મેળવે તેની સંભાવના શોધો। અહીંયા બે વાર ઉછળે છે, સમજજો, તો આપણે આગળ સમજાય તે પ્રમાણે બે વાર ઉછળે એટલે કુલ શક્ય ઘટનાઓ કેટલી વાર કેટલી બને, તો અહીં જો એચ 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 ટી ટીએચ અને ટી ટી એમ કુલ તમામ સમસંભાવ્ય ઘટનાઓ બની શકાય। બરાબર છે, આ સમસંભાવ્ય ઘટનાઓ છે। હવે એને શું કીધું કે આપણે પ્રશ્ન શું પૂછ્યો છે કે ઓછામાં ઓછું એક વાર એચ આવે, બરાબર છે, એટલે એ ખાસ સમજો। ઓછામાં ઓછું એટલે આપણે નવમાં ધોરણમાં આગળ શીખી ગયા હતા કે ભાઈ ગોલુ ઓછામાં ઓછા એક લાડુ ખાય છે, એનો મતલબ શું થયો કે ભાઈ ઓછામાં ઓછું એક તો ખાઈ જ જાય છે અને પછી એની મરજી એનાથી વધારે એરો બે ત્રણ ચાર કંઈ પણ ખાઈ શકે, પણ ઝીરો ના ખાઈ શકે, એટલે આ ખાસ તમે ધ્યાન રાખજો। એટલે ઓછામાં ઓછું એચ આવે, એક વાર એચ આવે એટલે બંને વાર આવે તો પણ ચાલે, એટલે એચ એચનો અર્થ પ્રથમ સિક્કાને આપણા ઉપર છાપ આવે, બીજા સિક્કા ઉપર પણ છાપ આવે એટલે એચ એચ, બરાબર, એટલે એ અહીંયા તમને વિવરણ આપેલું છે કે પ્રથમ એચ આવે પછી ટી આવે એમ કુલ ચાર ઘટનાઓ અલગ અલગ બનશે, બરાબર છે। હવે આપણી જે ઓછામાં ઓછું એક છાપ આવે એની ઘટના એચ 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 ટી અને ટી એચ, બરાબર, આપેલી છે, અને ઓછામાં ઓછું એકવાર એચ એટલે નાવ ટી ટી એ ઘટના લીધેલી નથી। તમે જો અહીંયો આ જે ટીટીવાળી ઘટના નથી લીધી, જો અહીંયા દેખાય તમારે, એટલે કુલ ત્રણ જે આપણી જે શક્ય ઘટનાઓ છે લઈ લીધેલી છે, તો એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા તો એ જો તો ત્રણ છે, બરાબર, એટલે પી ઓફ ઈ ઘટના એટલે ત્રણ છેદમાં ચાર, એટલે આમ હરપ્રીત ઓછામાં ઓછું એક છાપ મેળવે તેની સંભાવના ત્રણ છેદમાં ચાર આવશે। હવે આ દાખલો બીજી રીતે તમે ગણી શકો, એ નીચે તમને એ નોંધ કરીને આપેલું છે કે માનો કે આપણે ત્રણ છેદમાં ચાર કુલ ઘટનાઓ ચાર છે, એમાંથી ત્રણ આપણી આવે છે, પણ ત્રણ સિવાયની માનો કે ચારમાંથી ત્રણ જાય તો એક આવક ના આવે, બરાબર છે, તો એક છેદમાં ચાર ઘટના નથી બનવાની, તો એનું કુલ પરિણામ જે આપણે સંભાવનાનું મૂલ્ય એક હોય એકમાંથી એક છેદમાં ચાર બાદ કરી દઈએ એટલે આપણો જવાબ આવી શક, એટલે આપણે આને શું કરવાનું છે, જે ઘટના બને છે, બરાબર છે, એ સિવાયની નથી બનતી એ ઘટના લેવાની છે, તો એ ત્રણ બને છે એ સિવાયની આપણે નથી બનતી એટલે એક રહી ગઈ કે નહીં, તો એ એક છેદમાં ચાર લઈ અને આ રીતે બાદબાકી કરીને પણ તમે જવાબ લાવી શકો। 15.1 સ્વાધ્યાય દાખલા નંબર 23 સિક્કા આધારિત। એક રમતમાં એક રૂપિયાના સિક્કાને ત્રણ વાર ઉછાળવાનો છે, હવે જો મિત્રો એ ત્રણ વાર આવી છો ખાસ ધ્યાન રાખજો, અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે, તો તમામ વખતે ઉછળતા સરખું પરિણામ મળે
એટલે કે ત્રણ છાપ અથવા ત્રણ કાંટા, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા તે હારી જાય છે. હવે અહીંયા આપણે પ્રશ્ન શું કરે છે કે તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરવાની છે, જીતે એવી એની કરવાની નથી, હારે એની. હવે જીતે એના માટે આપણે શું કર્યું છે પ્રશ્નમાં, કે ભાઈ ત્રણે ત્રણ વખત એચ આવે કો તો ત્રણે ત્રણ વખત ટી આવે. હવે મેં તમને આગળ જે સમજાવ્યું ને એકદમ ઇઝી ટેકનિકથી કે ભાઈ આ જે ત્રણ ઘટનાઓને કઈ રીતે દર્શાવી, મેં શરૂઆતની જે પીપીટી બનાવી હતી એના આધારે જો આમાં આ દાખલામાં એ રીતે ડાયરેક્ટ આપણે ઘટનાઓ લખી દીધી છે. કુલ આઠ ઘટનાઓ છે, જો એચ 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 ટી એચ ટી એચ ટી એચ 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 ટી 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 એચ ટી 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 એચ અને ટી ટી ટી, એટલે આમ કુલ શક્ય આઠ ઘટનાઓ છે. હવે ત્રણે ત્રણ વખત માનો કે એચ 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 આવે અને ટી 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 આવે, બરાબર છે. એ સિવાયની ઘટનાઓ લેવાની છે આની અંદર. તો હનીફ રમત હારે એ માટે બાકીની જે છ ઘટનાઓ છે એ થઈ જશે. પેલી બે ઘટનાઓ એચ 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 વાળી અને ટી 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 વાળી કાઢી નાખવાની છે. એ જો કુલ છ ઘટનાઓ આ રહી આવી ગઈ કે એચ એચ ટી એચ ટી એચ એચ ટી 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 એચ એચ ટી એચ ટી અને ટી ટી એચ મળે છે. હવે એટલે આપણી જે શક્ય ઘટનાઓ છ થઈ અને કુલ ઘટનાઓ એ આઠ છે. તો ઘટના ઈની સંભાવના બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા, એટલે બરાબર છ છેદમાં આઠ બરાબર ત્રણ છેદમાં ચાર આનો જવાબ આવશે. હવે મિત્રો એના પછીનો જે ટોપિક છે એ પત્તા આધારિત કાર્ડ આધારિત છે. તો એમાં આપણે ઉદાહરણના દાખલા નંબર ચારથી શરૂઆત કરીશું ચોપડીના. એમાં પ્રશ્ન આ રીતે છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે અને ખેંચેલું પત્તું એકો હોય, એક પહેલો પ્રશ્ન છે. અને એના પછીનો બીજો પ્રશ્ન છે એકો ન હોય તેની સંભાવનાની ગણતરી કરો, એટલે બે એકબીજાની પૂરક ઘટનાઓ થશે, બરાબર છે. એકો હોય ને એકો ના હોય. ચલો થોકડીમાં આપણે કુલ કેટલા એકા હોય, તો ચાર એકા હોય, બરાબર, અલગ અલગ કાળીના ફલ્લાઈના લાલના અને ચોકટના. તો ચાર એકા હોય તો પત્તું આપણે યાદચ્છિક રીતે ખેંચવાનું છે, તો એ આપણી ચાર ઘટનાઓ બની શકે અને બાકીની જે 48 ઘટનાઓ ના બની શકે. કુલ કારણ કે 52 પત્તા હોય છે એટલે કુલ પરિણામો કેટલા થશે, 52. તો આપણા સાનુકૂળ પરિણામો કેટલા છે, ચાર, અને શક્ય પરિણામો કેટલા છે, તો 52 છે, બરાબર છે. તો અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ પી ઓફ ઇ ઇઝ ઇક્વલ ટુ ચાર, આપણા જે શક્ય પરિણામો કુલ પરિણામો 52, એટલે ચાર છેદમાં 52 તો 13 × 52, તો એ ચાર ચાર ઉડી જશે અને એક છેદમાં 13 જવાબ આવશે. બીજો પ્રશ્ન શું કીધો છે કે ખેંચેલું પત્તું એકો નથી, એનો મતલબ જે આપણે ઉપરની ઘટના લઈ દઈએ કે ભાઈ ચાર છે તો એકા કેટલા થશે, ચાર, તો એ ચાર લેવાના નથી. તો બાકીના 52 પત્તામાંથી ચાર બાદ કરીએ તો કેટલા રહેશે, 48, બરાબર. તો આપણા પરિણામોની સંખ્યા 48 થશે અને કુલ પરિણામો કેટલા છે, 52. તો સૂત્રમાં કિંમત મૂકીશું પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 48 છેદમાં 52, બરાબર. અહીંયા 12 × 48 અને 13 × 52, એટલે ચાર ચાર ઉડી જશે એટલે 12 છેદમાં 13 જવાબ આવશે. એ નીચે જો તમને એક આપેલું છે કે ભાઈ આમાં નોંધ કરે કે એફ બીજું કશું નહીં, ઈ છે, એટલે પૂરક ઘટનાઓ છે એકબીજાને. પૂરક ઘટનાઓ મેં આગળ સમજાવી હતું, પણ એ તમને દાખલામાં ખ્યાલ આવી ગયો કે ભાઈ આ એકબીજાની પૂરક ઘટનાઓ છે, તો તમે એને એકમાંથી બાદ કરી દો ને તો બીજા નંબરનો જવાબ સીધો લઈ શકીએ, બરાબર, આમાં જવાબ આવી જાય, એટલે આમાં કોઈ પ્રશ્ન હોતો નથી. એ પત્તા આધારિત દાખલામાં ચોપડીની અંદર સ્વાધ્યાયમાં 15.1 દાખલા નંબર 14 અને 15 આ બે દાખલાઓ છે. એમાં 14મો દાખલો સમજીએ. એમાં 14મા દાખલાની અંદર અલગ અલગ તમારા કુલ 6 પ્રશ્નો પૂછેલા છે, એટલે 14.1, 14.2 એમ 14.6 સુધી આપણે જવાનું છે આની અંદર. તો 14.1 દાખલો, એમાં શું કીધું કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા મળવાની સંભાવના શોધો. લાલ રંગનો કીધું છે, લાલનો અને લાલ રંગનો આ બંનેમાં ઘણો ફેર હોય છે, બરાબર છે. તો લાલ લાલનો હોય તો એક જ હોય, બરાબર, રાજા પણ લાલ રંગના તો એ ચરકટે લાલ રંગમાં આવી જશે અને લાલ રંગ એટલે લાલ પણ લાલ રંગમાં આવી જશે. એટલે કુલ 52 પત્તાના ઢગલામાંથી એક પત્તાને આપણે યાદચ્છિક રીતે પસંદ કરવાનું છે. તો પ્રયોગમાં કુલ 12 સમ સંભવિત
શક્યતા બની શકે, 12 ઘટનાઓ બની શકે, બરાબર. હવે એ ઘટના એટલે લાલ રંગનો રાજા મળે એના માટેના અનુકૂળ પરિણામો ની સંખ્યા 2 આવશે, એટલે લાલ રંગના કુલ 6 પત્તા, એટલે 2 રાજા, 2 રાણી અને 2 ગુલામ, તે પૈકી લાલ રંગનો આપણે રાજા કીધું છે એટલે 2 આવશે. એટલે અહીંયા સૂત્રમાં કિંમત મૂકીશું, પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2/52, એટલે અહીંયા 26 જવાબ આવશે. એના પછી 14.2 એટલે બીજા નંબરનો દાખલો, એ દાખલામાં જ પેટા દાખલો છે. સરખી રીતે જે પેલા 52 પત્તાને થોકડીમાંથી એક પત્તું એમાંથી પસંદ કરીએ તો મુખ મુદ્રાવાળું પત્તું હોય. મુખ મુદ્રાવાળું એટલે મિત્રો જે ડિઝાઇનવાળા પત્તા હોય ને, 4 રાજા, 4 રાણી અને 4 ગુલામ, બરાબર, એ બધા મુખ મુદ્રાવાળા ચિત્રવાળો પત્તા કહેવાય, ડિઝાઇનવાળા, બરાબર છે. તો એવા 4 વત્તા 4 વત્તા 4 એટલે કુલ કેટલી ઘટનાઓ થાય એમાં? 12. એટલે આમાં સૂત્રમાં કિંમત મૂકીશું, 12/52 એટલે અહીંયો 13/52 એટલે 4/4 ઉડી જશે અને 4/3 એટલે 3/13 આનો જવાબ આવશે. એના પછી બીજો છે કે ભાઈ આ જ દાખલામાં જો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના શોધો. એક પત્તું કાઢવાનું છે અને એમાંથી લાલ રંગનું અને મુખ મુદ્રાવાળું, બરાબર છે. તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું કાઢવાનું છે આમાં. તો આવા કુલ 2 રાજા, 2 રાણી અને 2 ગુલામ આ બધા લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કાઢી લેવાના છે. એટલે કુલ 6 પત્તા નીકળી જશે. કુલ મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હતા? 12 હતા, એમાંથી 6 નીકળી ગયા, બરાબર છે. તો આપણી ઘટનાઓ કેટલી થશે? 6, અને કુલ ઘટનાઓ કેટલી છે? 52. તો 6/52 એટલે 3/2 6 અને 26/52 એટલે 2/2 ઉડી જશે. એના પછીનો એમાં શું કીધું છે કે લાલ રંગનો ગુલામ મળે. પ્રશ્નમાં શું કીધું છે કે લાલનો ગુલામ મળે. લાલનો ગુલામ, તો લાલનો ગુલામ માત્ર એક જ હોય, બરાબર છે મિત્રો. તો આ પરિણામ 1 છે. તો અહીંયા સૂત્રમાં કિંમત મૂકીશું તો 1/52 એનો જવાબ આવશે, બરાબર. એના પછી 5મા નંબરનો દાખલો, કઈ પત્તું છે? કાળીનું પત્તું હોય એની સંભાવના કીધું છે. કાળીનું પત્તું, કાળા રંગનું નથી, એટલે કાળીના કુલ 13 પત્તો આવે મિત્રો, યાદ રાખો. કાળીનો કેટલો પત્તો આવે? 13 પત્તો આવશે. તો એ 13 પત્તા જો 13/52 13/52 એટલે એ 13/13 ઉડી જશે અને કેટલો જવાબ આવશે? 4 જવાબ આવશે. એના પછી 6ઠા નંબરનો છે પેટા પ્રશ્ન. તો એમાં શું કીધું છે કે ચોકટની રાણી આવે. કઈ રાણી આવે? ચોકટની રાણી. તો ચોકટની રાણીએ મિત્રો કેટલી હોય છે? 1 જ હોય છે. તો એ પરિણામ 1, અને એના કારણે ચોકટની રાણીનું પત્તું આપણે 1 લઈશું. સૂત્રમાં કિંમત મૂકીએ પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 1/52, તો આ એનો જવાબ આવશે. એના પછી આપણે 15.1નો દાખલા નંબર 15, એમાં પહેલો છે 15.1 દાખલો, બરાબર. આ પણ પત્તા આધારિત છે, પણ આમાં થોડું અલગ પૂછેલો છે પ્રશ્ન. 5 ચોકટના પત્તા, ચોકટના 5 પત્તા લેવાના છે. 200 લેવાનો છે, ગુલામ લેવાનો છે, રાણી, રાજાના 1. આ 5 જ પત્તા લેવાના છે મિત્રો, યાદ રાખજો. 5 પત્તા, બાકીના કોઈ પત્તા લેવાના નથી. તમામ મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલો છે, એટલે એના મુખ નીચે રાખવાનો, ચીપી દેવાનો છે પત્તાના. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે, પત્તું રાણીનું હશે તેની સંભાવના શું થાય? હવે રાણીનું પત્તું, તો આની અંદર તમે જો 5 કુલ પત્તા કેટલા છે? 5 પત્તા, અને એમાંથી રાણીનું કેટલું છે? 1. તો 200 ગુલામ, રાણી, રાજા, 1 એમ કુલ મુખ નીચે રાખેલો પત્તોની સંખ્યા આપણા જોડે કેટલી છે? પરિણામો 5 છે, કુલ શક્ય પરિણામો. અને રાણીનું પત્તું 1 છે, તો ઘટના એ પત્તું રાણીનું ઉદ્ભવ, તો એના માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 1 થશે, કારણ કે રાણીનું પત્તું 1 છે. એટલે આપણી જે ઘટના પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1/5 આનો જવાબ આવશે. હવે એના અંદર બીજો એક પ્રશ્ન પૂછેલો છે આ જ દાખલામાં. જો આમાં શું કીધું છે કે એ 5 પત્તા તો ખરા, બરાબર, 5 પત્તા એમને એમ લેવાના છે. જો રાણીને, અહીં જો રાણીને એક બાજુએ મૂકી દેવામાં આવે છે, આગળનો જે દાખલો હતો ને એમાં રાણી લીધી હતી સંભાવના તરીકે, પણ આમાં અલગ કરી દેવામાં આવે છે આ પત્તામાંથી, 5માંથી. તો અને બીજું પત્તું ખેંચવામાં આવે છે રાણીને અલગ કરી દીધી, અને એ 1 હોય
અને રાણી હોય, આ બે દાખલાઓ છે. એક હોય એની સંભાવના શોધવાની છે અને રાણી હોય એની. હવે રાણીનું પત્તું તો આપણે લઈ લીધું, તો પાંચ પત્તામાંથી એક પત્તું આપણે કાઢી નાખ્યું, એટલે જે પાંચમાંથી એક પત્તું કાઢી નાખ્યું એટલે કેટલા પત્તો થયો, ચાર થઈ ગયો કે નહીં, બરાબર, રાણીને અલગ કરી. તો હવે એનો આપણે પ્રશ્ન પૂછેલો છે કે જુઓ, ઘટના એ જ રાણીને કાઢી લેવામાં આવે છે, એક બાજુ મૂકી દેવામાં આવે છે. તો ઓબ્વિયસ ઘટના બી ઓફ એ, એના સાનુકૂળ પરિણામો એક, બરાબર છે. કારણ કે આપણે પ્રશ્ન શું પૂછ્યો છે કે એકો મળે એની સંભાવના કેટલી, તો એકો એ એક જ છે, બરાબર છે, તો એના પરિણામોની એક. તો અહીંયા પી ઓફ બી કૌંસમાં એક બરાબર એક છેદમાં ચાર ઘટના મળશે. પછી ઘટના બી, એમાં બી ઘટના બીમાં શું કીધું છે કે ભાઈ રાણી મળે. હવે રાણીનું પત્તું તો આપણે અલગ જ કરી દીધું છે પત્તામાંથી, તો રાણીનું તો મળવાની સંભાવના છે જ નહીં. તો સાનુકૂળ પરિણામો શું આવશે, શૂન્ય આવશે મિત્રો, શું આવશે, શૂન્ય આવશે. એટલે પત્તો આપણે ખેંચીશું એમાં કોઈ રાણીનું પત્તું નથી. તો પી ઓફ બી કૌંસમાં સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો છેદમો ચાર, બરાબર. આનો જવાબ શું આવશે, તેનો પ્રશ્ન નંબર 25, દાખલા નંબર 25, એમાં તમને બે મિક્સ આપેલા છે, સિક્કા આધારિત આપેલો છે અને પાસા આધારિત આપેલો છે, બરાબર. તો એમાં પ્રશ્ન જો પૂછેલો છે કે કઈ દલીલ સાચી છે અને કઈ સાચી નથી, તમારા જવાબ માટે કારણ આપો. જો બે સિક્કાને એકસાથે ઉછાળવામાં આવે તો ત્રણ શક્યતાઓ મળે છે, બે છાપ અથવા બે કાંટા અથવા પ્રત્યેકનો એક. સમજો મિત્રો શું કહેવા માંગે છે, પ્રત્યેકનો એક. તેથી આ પ્રત્યેક પરિણામોની સંભાવના એક છેદમાં ત્રણ. એટલે અહીંયા તમને શું કીધું છે કે એક કુલ પરિણામો ત્રણ થશે અને પ્રત્યેકની અલગ અલગ એક એક ઘટનાઓ લઈએ તો એક છેદમાં ત્રણ એમ કે સંભાવના મળે. તો આ સાચું નથી, આ ખોટું છે, ખોટું. આપણે પરિણામોને આ પ્રમાણે વર્ગીકૃત કરી શકીએ પરંતુ તે સમસંભાવી નથી. તેનું કારણ આપણને અહીંયા આપેલું છે કે દરેક પૈકી એક પરિણામ બે રીતે મળે છે, જેમ કે પહેલા સિક્કા પર છાપ અને બીજા સિક્કા પર કાંટો, અથવા પહેલા સિક્કા પર કાંટો અને બીજા સિક્કા પર છાપ. એટલે મિત્રો મિત્રો તમને ખ્યાલ આવી ગયો શું કહેવા માગે છે, કે અહીંયા શું કીધું છે કે પ્રત્યેકનો એક, તેથી એટલે છાપ અને કાંટો એમ જ ગણવા માગે છે. પણ એવું શક્ય નથી, કારણ પહેલાં ધારો કે છાપ આવો તો પછી બીજા સિક્કા ઉપર કાંટો આવો, જો પહેલા સિક્કા ઉપર કાંટો આવો તો બીજા સિક્કા ઉપર છાપ આવો, એમ અહીંયા કુલ એક ઘટના ના બની શકે, એટલે બીજી બે ઘટનાઓ બને. એટલે આમ કુલ અહીંયા ત્રણની જગ્યાએ કેટલી ઘટનાઓ થાય, ચાર ઘટનાઓ થાય, બરાબર છે. એટલે આ સમસંભાવી ઘટનાઓ કહી શકાય નહીં, તેથી બે છાપ મળે તેના કરતો આની સંભાવના બમણી થશે, બરાબર. બે છાપ મળે આની અંદર જ પ્રશ્ન છે બીજો, કઈ દલીલ સાચી છે અને કઈ સાચી નથી, તમારા જવાબ માટે કારણ આપો. જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે, એક અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. તેની અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના એક છેદમાં બે છે. હવે આ જવાબ સાચો છે. કેમ સાચું છે, કારણ કે આપણે જોઈએ કે પાસા પર કુલ છ સંખ્યાઓ છે, એક બે ત્રણ ચાર પાંચ છ. હવે યુગ્મ સંખ્યાઓ ત્રણ આવે અને અયુગ્મ સંખ્યાઓ ત્રણ આવે, તો બંનેની સંભાવનાઓ વિચારીએ તો સમસંભાવી થાય. તો અડધી અડધી લઈએ તો એક છેદમાં બે, એક છેદમાં બે નો જવાબ આવી જાય, એટલે અડધો વત્તા અડધો એટલે આખો એમ એક જવાબ થઈ જાય, બરાબર. એટલે આનો જવાબ પણ સાચો છે. તો અધ્યાય 15ના પહેલા દાખલાથી શરૂઆત કરીએ. એમ પહેલા દાખલામાં તમને ખાલી જગ્યા આપેલી છે, કુલ અલગ અલગ પાંચ ખાલી જગ્યા આપેલી છે મિત્રો. એમાં જોઈએ પહેલી ખાલી જગ્યા છે, વિધાન પૂર્ણ કરો, ઘટના એની સંભાવના પ્લસ ઘટના એ નહીંની સંભાવના બરાબર શું. એટલે એકબીજાને બે પૂરક ઘટનાઓ થાય તો પૂરક ઘટનાઓનો સરવાળો હંમેશા શું આવશે, એક આવશે. એટલે એ જવાબ એક તમને આપેલો છે. બીજા નંબરનો, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, શક્ય ન હોય ઘટના અને આવી ઘટનાને અશક્ય ઘટનાઓ કહેવાય. તો આ શક્ય ન હોય એટલે ઝીરો, અશક્ય ઘટનાનો જવાબ ઝીરો આવશે, બરાબર છે. ચોક્કસપણે ઉદ્ભવી શકે તો એ ચોક્કસપણે ઉદ્ભવી શકે એ ઘટનાનો જવાબ એક આવશે અને આવી ઘટનાઓને ચોક્કસ ઘટનાઓ કહેવાશે. પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો, તમામ પ્રાથમિક ઘટનાઓ હોય એની સંભાવનાનો સરવાળો શું આવશે, એક આવશે. એટલે આપણને જવાબમાં એક આપેલો છે, બરાબર છે. એના પછી ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેનાથી તેના જેટલી અને ખાલી જગ્યાથી
નાની અથવા તેના જેટલી હોઈ શકે, એટલે શૂન્ય કે શૂન્યથી મોટી અને એક અને એકથી નાની, એટલે શૂન્ય અને એક આનો બે જવાબ પણ આપેલા છે. બરાબર. એના પછી બીજા નંબરનો દાખલો છે, પ્રયોગનો પરિણામો સમ સંભાવી છે સમજાવો. પહેલો છે કે ચલો ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે તો પરિણામ ચાલુ કરવામાં થાય અથવા ચાલુ નથી થતી. એટલે આપણે ગાડી ચાલુ કરીએ તો બે શક્યતાઓ રહે કે ચાલુ થાય ખરા, ચાલુ ન થાય. હવે અમે સમજૂતીમાં શું કહેવામાં આવે છે કે કાર ચાલુ થાય કે ન થાય એ પરિણામ સમ સંભાવી નથી. બરાબર. એટલે આ પરિણામ કેવો થશે, સમ સંભાવી થશે નહીં. એટલે કાર ચાલુ થાય કે ન થાય, કાર બિલકુલ હવે બગડેલી જ હોય તો આપણને ખ્યાલ આવશે ને કે ચાલુ થશે કે નહીં થાય, એટલે સમ સંભાવી ના કહેવાય. બીજું છે કે પ્રયોગનો પરિણામો સમ સંભાવી છે સમજાવો. એ એની અંદર જ છે. બીજો, ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે, પરિણામ તે તાકીને બાસ્કેટમાં નાખે અથવા ચૂકી જાય. બરાબર. તો આ પણ તમે જુઓ તો ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે, તો તેથી તે પ્રયોગના પરિણામો સમ સંભાવી નથી. એટલે આમાં પણ સમ સંભાવી કહેવાશે નહીં કે ભાઈ નાખે ખરા ને ચૂકી પણ જાય. બરાબર. બીજું છે, પ્રયોગ ખરા ખોટા પ્રશ્નો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે તો જવાબ સત્ય છે કે અસત્ય. બરાબર. તો અહીં જવાબ સત્ય કે અસત્ય આપશે એ પહેલાંથી જાણી શકીએ છીએ કે તેથી પ્રયોગનો પરિણામો સમ સંભાવી છે. એટલે આપણને ખબર પડે છે. આગળનામાં તમામમાં તમે જુઓ તો પેલું ગાડીનું એક ઉદાહરણ લીધું હતું, આપણે ડ્રાઈવર ગાડી ચાલુ કરે, ગાડી વર્ષોથી પડી રહી હોય તો એના માટે શક્યતા જ નથી કે ભાઈ ચાલુ થાય કે ના થાય. બરાબર. એમ બાસ્કેટબોલમાં ખેલાડી જો રમતવીર પરફેક્ટ ના હોય તો પછી એના અંદર એનો ગોલ થાય ખરો ના થાય એનું કોઈ ચાન્સીસ હોતું નથી. એના પછી છે કે બાળક જન્મ્યું છે તો પરિણામ તે બાબો છે કે બેબી છે. બરાબર. આ પણ એક શક્ય ઘટના છે, કારણ કે પહેલેથી જ આપણને ખબર જ હોય કે ભાઈ જન્મનારું બાળક હોય બંનેમાંથી કોઈ પણ એક સંતતિ હોય તો સમસંભાવી ઘટનાઓ કહેવાશે. આમ પ્રયોગની અંદર આપણે ત્રીજું અને ચોથું પરિણામ છે એ સમસંભાવી કહેવાશે. બરાબર છે. એના પછી આપણે દાખલા નંબર 6 સીધો સમજાવું છું તમને. 6ની અંદર તમે જુઓ, એક થેલામાં લીંબુના સ્વાદની 6 મીઠાઈઓ છે. માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના શોધો. એ આની અંદર આપણે થેલામાં ખરા ને લીંબુના સ્વાદની જ આપેલી છે, નારંગીના સ્વાદની તો હોય એવું તો કોઈ પ્રશ્ન છે જ નહીં આની અંદર. બરાબર. હવે થેલામાં લીંબુના સ્વાદની કુલ n મીઠાઈ છે માની લો. બરાબર. માટે થેલામાં મીઠાઈ પસંદ કરવાનો પ્રયોગમાં કુલ પરિણામોની સંખ્યા કેટલી આવશે, n આવશે, કે આપણને કુલ સંખ્યા આપેલી નથી એટલે n ધારવું પડશે. થેલામાં ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા n થાય અને નારંગીના સ્વાદની મીઠાઈની સંખ્યા 0 થશે, કારણ કે એ તો આપેલી જ નથી. હવે ધારો કે ઘટના એ, તો નારંગીના સ્વાદની મીઠાઈ માટેની ઘટના શું થશે, તો એનો નારંગીની તો 0 છે એટલે 0 છેદમાં એન બરાબર શું આવશે, જવાબ 0. આનો જવાબ આવશે 0 આવશે. બરાબર. એના પછી બીજું 6 પોઈન્ટ દાખલા નંબર 6માં બીજો, તો માગી છે કઈ લીંબુના સ્વાદની મીઠાઈ મળે એની સંભાવના. પહેલામાં નારંગીના સ્વાદની હતી અને એ લીંબુના સ્વાદની, તો લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા આપણે ધારી કે એન છે અને નારંગીના સ્વાદની તો 0 હતી. બરાબર છે. તો એ લીંબુના સ્વાદની એન છે અને કુલ ઘટના હોય એન થશે. બરાબર. તો એન છેદમાં એન એટલે આનો જવાબ શું આવશે, 1 આવશે. એના પછી દાખલા નંબર 7, આપણે આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી. બરાબર છે. આ પ્રશ્ન કર્યો છે આપણને. ધારો કે 2 વિદ્યાર્થીઓમાં જન્મદિવસ સમાન હોય તે ઘટના એ છે, જન્મદિવસ સમાન. હવે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની ઘટના, તો જન્મદિવસ સમાન હોય અને ન હોય એકબીજાને પૂરક ઘટનાઓ થઈ ગઈ તો બંનેનો સરવાળો શું થાય, 1 થાય. હવે એ આપણને શું આપેલું છે કે જન્મદિવસ ન હોય તેની સંભાવના આપી દીધેલી છે 0.992,
અને જન્મદિવસ હોય એ શોધવાની છે તો એકમાંથી આપણે બાદ કરી દઈશું તો એક માઇનસ 0.992 તો એનો જવાબ આવશે બાદબાકી કરતાં 0.008 બરાબર આમ તમને ખ્યાલ આવી જશે બરાબર એના પછી દાખલા નંબર 8 જુઓ તો 8ની અંદર એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે બહાર કાઢેલો દડો લાલ હોય તેની સંભાવના શોધો હવે કુલ દડા કેટલા છે 3 વત્તા 5 એટલે 8 દડાઓ છે લાલના અને કાળીના હવે યાદચ્છિક રીતે દડો લાલનો હોય તેની ઘટના શોધવાની છે લાલના દડા એ તમે જુઓ તો 3 દડા છે બરાબર તો આપેલી ઘટનાઓ આપણી કેટલી થશે 3 અને કુલ ઘટનાઓ 8 એટલે ઘટના ઉદ્ભવ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 અને શક્ય પરિણામો 8 એટલે 3/8 આનો જવાબ આવશે બરાબર છે હવે એની અંદર બીજો દાખલો છે એમાં એમ જ કે ઘટના બી પસંદ કરેલો દડો લાલ ન હોય થેલામાં હવે 3 લાલ છે અને 5 કાળા દડા છે લાલ ના હોય તો પછી વધ્યો કયો કાળાનો છો કાળા રંગનો દડો થાય ને તો કાળા રંગના દડા કેટલા છે 5 તો આપણી ઘટના કેટલી થશે 5 અને કુલ ઘટનાઓ 8 એટલે જવાબ આવશે 5/8 બરાબર અને આમ લાલનો અને લાલનો ન હોય એ એકબીજાને કેવી સમસંભાવી ઘટનાઓ થઈ ગઈ કહેવાય લાલનો હોય ને લાલનો ના હોય એટલે નીચે બીજી રીતે પણ શોધી શકાય કે જો પી ઓફ એ પ્લસ પી ઓફ બી બરાબર 1 તો પહેલામાં 3/8 આગળનામાં જવાબ આવે તો એ એકમાંથી તમે બાદ કરો એટલે 5/8 આનો જવાબ આવી જશે બરાબર ખ્યાલ આવી ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 12 એમાં કુલ 4 પેટા દાખલા આપેલા છે પહેલો દાખલો જો રકમ વાંચી લઈએ પહેલાં આપણે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે તેમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8માંથી કોઈ એક સંખ્યા માટે નિર્દેશ કરતું અટકે છે બરાબર આકૃતિમાં તમને દર્શાવ્યું છે અને આ સમસંભાવી પરિણામો છે કેવા પરિણામો છે સમસંભાવી પરિણામો છે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધો 8 તરફ 8 હોય એવી ઘટનાઓ તમે જુઓ ને તો 1 છે આ એક ચક્કર ખરા ને ફરો છે બરાબર છે હવે તમને એરો આપેલો છે વચ્ચે દેખાય તો જુઓ તો જે એરો જેના ઉપર અટકે એની ઘટના થશે હવે ચક્કર ફેરવીશું તો 8 ઉપર આવે એની શક્યતાઓ કેટલી તો 8 એક જ ઘટના છે બરાબર હવે કાંટો 8 નિર્દેશ કરે એની ઘટના એક અને કુલ સંભાવના કેટલી છે 8 છે તો 1/8 જવાબ આવશે બરાબર એના પછી પ્રશ્ન શું કર્યો છે કાંટો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે અયુગ્મ ધ્યાન રાખજો મિત્રો અયુગ્મ એટલે જોડીમાં ના હોય તો એવી ઘટનાઓ કેટલી થશે 1, 3, 5 અને 7 આમાં કેટલા આપ્યા છે 1, 3, 5 અને 7 એટલે કુલ 4 ઘટનાઓ થશે તો સૂત્રમાં કિંમત મૂકીએ તો પી ઓફ બી બરાબર 4/8 એટલે 4 × 2 = 8 1/2 જવાબ આવશે એના પછી શું કીધું છે તો કાંટો 2 કરતાં મોટી સંખ્યા નિર્દેશ કરે 2 કરતાં મોટી તો 3, 4, 5, 6, 7 અને 8 બરાબર તો અહીં કેટલી ઘટનાઓ થઈ 6 ઘટનાઓ થઈ 3, 4, 5, 6, 7, 8 તો 6/8 3 × 2 = 6 અને 4 × 2 = 8 એટલે 2 ઉડી જશે એટલે 6/8 આનો જવાબ આવશે ચોથા નંબરનો છે પેટા દાખલો એમાં શું કીધું છે કાંટો 9 કરતાં નાની સંખ્યા નિર્દેશ કરે 9 કરતાં નાની તો 9 કરતાં નાની એટલે કુલ અહીંયા 8 જ છે 9 કરતાં નાની તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 તમામ સંખ્યાઓ આવી જશે એટલે એની સંભાવના પી ઓફ ડી 8/8 એટલે જવાબ શું આવશે 1 આવશે હવે મિત્રો એના પછી આપણે સીધો દાખલા નંબર 16 ઉપર જઈશું 16 કારણ કે બાકીના બચ્ચેના દાખલા મેં તમને સમજાવી દીધા છે બરાબર છે એટલે 16 નંબરનો દાખલો જોઈએ આપણે 16માં શું કહેવા માગે છે જો ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં આ જથ્થામાં એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધવાની છે ધ્યાન રાખજો ખામી રહિત ખામીવાળી પેન આની અંદર 12 છે
અને ખામી વગરની પેન કેટલી છે 132 સારી છે એમાં મિક્સ થઈ ગઈ છે એટલે કુલ આપણે બંનેનો સરવાળો કરીએ અને 132 અને 12નો એટલે કેટલો થશે 144 એટલે કુલ 144 પેન છે હવે એમાંથી આપણે શોધવાની છે તો ખામી વગરની પેન શોધવાની છે બરાબર તો ખામી વગરની પેન કુલ અહીંયા આપણને 32 આપેલી છે તો એની સંભાવના આપણે પી ઓફ એ ઘટના ઉદ્ભવ અને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા તો 132 છેદમાં 144 એટલે આનો છેદ ઉડાડીશું 11 ગુણ્યા 12 કરીએ એટલે 132 થાય અને 12 ગુણ્યા 12 કરીએ એટલે 144 એટલે 12 ઉપર નીચે ઉડી જશે એટલે જવાબ આવશે 11/12 આનો જવાબ આવશે બરાબર છે તો સારી રીતે તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો ધન્યવાદ શાંતિથી સાંભળવા બદલ